हेलो गुड इवनिंग केम छो आप सब। आई होप के तुम बधा मजा में छो। अत्यारे दुबई में मेट्रो स्टेशन पर छू अने थोड़ुं समझू छू के एनी प्रोसेस शू छे। धीरन साथे छे एटले कोई प्रॉब्लम नथी, एने थोड़ो कन्फ्यूजन घणा छे। जोए छे अहींया कार्ड कढाव्युं छे आजे मेरे मेट्रो स्टेशन में करवा माटे। टैक्सी करता सस्तू पड़े, टैक्सी बहु मोंघी पड़े एटले। पण एटला स्टेशन चेन्ज करीने अमे अत्यारे जाई गई एक्सपो में। પહેલાં વિચાર્યું હતું કે ધીરેન ત્યાંથી બીજે જશે બહાર એક્સપોમાંથી અને હું હોટલ આવી જઈશ, પણ મને એમ લાગે છે કે ઘણા બધા સ્ટેશન ચેન્જ કરવાના છે, અહીંયા તો હું બોટ જ ચડી જવાનો છું। ઓલમોસ્ટ એક કલાક મેટ્રોમાં થઈ છે, એક કલાક પછી અમે બહાર નીકળ્યા છીએ મેટ્રોની। ₹95 દિરહમની એક ટિકિટ આવી છે, અને એમાં સ્કીમ એવી હતી કે એક દિવસ માટે જોતી હોય તોય ₹95 દિરહમ લગભગ તમારે થોડાક દિવસ ચાલે। VVIP તમને જવા મળે, ફાસ્ટ તમને એરિયા મળે જોવા માટે। આ બધી જગ્યાની એ બધી ફેસિલિટીમાં એ ₹95 દિરહમમાં મળતી હતી। એક સાથે કેટલા દેશ અહીંયા એક્સપોમાં છે જોવો તમે। જો આ તમે ફ્લેક્સ જોવો છો બધા અલગ અલગ કન્ટ્રીના, આ બધા અહીંયા તમને જોવા મળશે। અને અમે અત્યારે ઇન્ડિયન પેવેલિયનમાં જ સૌથી પહેલાં જાશું, નકર તો એ પણ લગભગ પૂરું નહીં થાય, એવડું મોટી આ જગ્યા છે। આ મેપ છે એક્સપોનો, આ તમે જોઈ લો આવડી જગ્યામાં છે। હજી તો અંદર એમ કહીને કે ઇન્ડિયન પેવેલિયન સુધી પહોંચ્યા નથી, અને એ જોતે રાખે જો ધીરેને અત્યારે પાછળ મેપમાં પાછો જોવે છે। એવડી મોટી જગ્યા છે, લગભગ કોઈ બી વ્યક્તિ આવે ને તો કદાચ 2-3 પેવેલિયન માન જોઈ શકે, તો જોઈ શકે આખા દિવસમાં। And this is papaya, but this is very nice. I recommend, really recommend it. I don't want to try it and you buy another, totally sure. નોર્મલ પાણી જેવું પાણી જ છે 5 દિરહમનું। કઈ વારના લગભગ 1 કલાકથી અમે આ ગાડી ગોતતા હતા,
ફાઇનલી મળી ગઈ બધી જગ્યાએ. પેલા એમ કહેતા હતા કે વીઆઈપી માટે જ છે, અને હવે મળી લઈને તો ખબર પડી કે ફ્રી છે. અમુક અમુક અલગ અલગ સ્ટેજમાં જો જો આ જોવો છો ને એ ફ્રી છે, પછી આ આ વીઆઈપી માટે છે. ઘણું બધું છે આમાં જાણવા જેવું. 1.5 કલાકમાં ઇન્ડિયન પેવેલિયન સુધી હજી પહોંચી નથી શક્યા બે જણા. કઝાકિસ્તાન આવડું હતું. કઝાકિસ્તાન આ કઝાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સ ઓકે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અમેરિકા ડીપી વર્લ્ડ ડીપી વર્લ્ડ આ તો એક અલગ જ છે. તો કાર્ગો સ્પીડ ના તો એ સારું છે જોવા જેવું. આજો રિંગ રિંગ વાળું કયું છે એનો? આ બધું અલગ અલગ જોવા જેવું છે ભાઈ. આ આવ્યું મોરિયા મોરિયા વાગો મિન્ડુ ઇન્ડિયા शिवाजी महाराज के जमाने से ये खेल बहुत फेमस है और इसकी ट्रेनिंग इन्होंने स्पेशली कोल्हापुर अखाड़े. बाप रे बाप, तो जी आम थी आम कितनी लाइन है. भाई आमा कितनी बार आओ सर फटाफट आ गए. अंदर भी 45 मिनट तो हुआ. ओके गाइस, एक बहुत ही इंपॉर्टेंट चीज इससे ખાવા માટે અહીંયા લાઈન લાગી છે. ઇન્ડિયન ફૂડ જોવો તમે. વડા પાઉં, પાઉંભાજી, સ્નેક્સમાં કાંઈ નથી, ઓનલી દાળ રાઈસ, પનીર રાઈસ એવી બે ચાર આઈટમ જ છે. દાળ રાઈસ આપણે દાળ રાઈસ હશે છે ગેરી જેવી દબેલ રાખી છે. ઊન ભાઈ મગનું શાક જ છે ભાઈ. વન ટાઈમ ઓવા 30 દિરામ નું છે દાળ રાઈસ. હું વાત કરું એક્સપોમાં આવીને આ નજારો લાસ્ટમાં કોઈ કોઈ હજી જોયો નહીં હોય. વિડીયો કોઈ આવો નહીં બતાવ્યો કે કેવા લાંબા થઈને પછી બધા બેઠા છે સૂતા છે જોવો. અમે ખાલી એક પેવેલિયનમાં ગયા ત્યાં થાકી ગયા અને અંદર જોયું તો ભાઈ શું ભાઈ તને મજા આવી? બહુ મજા આવી, બહુ મજા આવી, મજા આવી. દાળ રાઈસ ખાધા અને હવે ફાઇનલી બહાર નીકળી જઈ. સ્વીચ કરી લઈને આવી જઈએ. ત્યાં જવું છે હજી? શું ખાવું તારે? સ્વીચ કરી લઈને જવું પડશે ને ફોર ડિનર. આપણે ખાવું છે શું? ચીઝ ફોન્ડ્યુ જોઈએ મળે છે. એટલે એટલો થાકી ગયો છું ને. એક તો આ પાછું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ છે. થોડીક વાર એસીમાં બેઠા, ઠંડુ પીધું, જીરણ ને કંઈક ખાવું હતું, બીજાની રીતે ખાતો હતો,
फटाफट घरे पहुंची एटले सारी थी। बहु जबरदस्त एक्सपो हतो खरेखर 2016 થી લઈને જે આ 4-5 વર્ષમાં આખું ડેવલપ કર્યું છે, તમને માનવામાં ન આવે કે ત્યાં એને આખું આવડું મોટું રણમાં જે ખાલી જગ્યા હતી એમાં એને આવડું મોટું ઊભું કરી નાખ્યું, બહુ જબરજસ્ત। પણ જે લોકો સ્પેશિયલ કંઈક સમથિંગ કંઈક ડિફરન્ટ હશે અંદર કંઈક શું હશે એવું વિચારીને એક્સપોમાં જવાના હોય તો એને કહી દઉં કે એવું કાંઈ ખાસ નથી। એક્સપો એટલે આપણે જે આપણા દેશમાં જ્યાં જ્યાં લાગ્યા હોય અમુક એક્સપો એ જ રીતના નોર્મલ છે, પણ અહીંયા બહુ બધું બહુ દુનિયાનો ટૂંકમાં વર્લ્ડનો બેસ્ટમાં બેસ્ટ એક્સપો છે, એટલી બધી કન્ટ્રીના છે। અને બિઝનેસ માટે તમે અધર કન્ટ્રીઝના કોઈ વ્યક્તિને મળવું હોય એ બધું જાણવું હોય તો એવી અમુક જગ્યાઓ 100% છે। હું જ્યાં આપણા ભારતનું જ્યાં હતું ત્યાં ગયો હતો, એમાં બસ આપણું ભારત અત્યારે મેકિંગ ઇન્ડિયા કઈ રીતના આગળ વધી રહ્યું છે, કયા કયા સબ્જેક્ટ ઉપર યોગા છે, આ છે, ટૂંકમાં એવી રીતના બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બતાવ્યું, બધું એવું બધું હતું, બીજું તો કાંઈ એમાં ખાસ નહોતું। પણ હું એમ કહીશ કે યુએઈમાં રહેતા હોય તો 100% એકવાર જાઓ, પણ સ્પેશિયલ જો આમાં ખર્ચો કરીને ખાલી આના માટે જ આવતા હોય, હા નો ડાઉટ તમે બિઝનેસ માટે આવતા હોય ને તો 100% એકવાર આવવું જોઈએ। અને હવે તમને મેં મારી રીતે બતાવવાની ટ્રાય કરી હતી, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો, વિડીયોને એક લાઇક આપી દેજો। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।